हेलो स्टूडेंट्स, आई एम हरनेश पांड्या फ्रॉम सिविल डिपार्टमेंट। तो लास्ट लेक्चर की अंदर आपने समापन त्रुटी एट के जैसे अपने इंग्लिश अंदर क्लॉजिंग एरर कही है एना विषे जो बराबर है। एट समापन त्रुटी कोने कहवा केवी आए सॉल्व करी हो तो शूँ करवा बराबर है। फोर्थ चैप्टर आप सारूँ एवं लगभग अर्धु ऊपर पती गएलू है। मैं तमने कीधु कि हम एक्जाम्पल एक बाकी रहे अपना मैं तमने इक्वेशन की पीडीएफ जो मोकलेली है ग्रुपनी अंदर अपना। तो आई होप के तमे लोको जोई हशे ने मैं तमने कीधेलू के जो तमने इक्वेशन नहीं आवड़े इक्वेशन जो तमे तैयार नहीं करो त्यां सुधी तमने एक्जाम्पल नहीं आवड़े बराबर है। तो आज एक मेथड नो एक्जाम्पल जोईए, बहुत सीम्पल अने नानो एक्जाम्पल है। प्लस माइनस ज करवानुं छे तमारे, बीजू कशुं ज करवानुं नथी। तो ध्यानथी हूँ आशा राखू छूं कि ध्यानथी दरेक जणा जोवे, आपणे एक 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 मेथड ध्यानथी जोईशुं बराबर छे। हजी बीजा दस एक दिवस चेप्टर चालशे आपणुं बराबर छे। पछी आपणुं जे पांचमुं चेप्टर छे कि जे मोस्ट आईएमपी छे आपणे जोवानुं छे, 26-28 માર્કનું છે જે આપણે જોવાનું છે બરાબર છે। એટલે કે દરેક જણા ખાસ ધ્યાન રાખીને આપણું આ ચેપ્ટર જોવે અને ધ્યાન રાખે બરાબર છે। તો આપણો એક્ઝામ્પલ નંબર વન શું છે? આ કદાચ તમારું છે ને 3 માર્કની અંદર ક્વેશ્ચન આવે છે સ્ટુડન્ટ, 2 કે 3 માર્કની અંદર આવે છે કે કન્વર્ટ WCB ઇન્ટુ RB એટલે કે હોલ સર્કલ બેરિંગને તમારે રિડ્યુસ બેરિંગની અંદર કન્વર્ટ કરવાનો છે બરાબર છે। તમારો જે હોલ સર્કલ બેરિંગ છે તમારે એને રિડ્યુસ બેરિંગની અંદર કન્વર્ટ કરવાનો છે। તો મેં તમને ગ્રુપની અંદર અથવા તમને જે ગ્રુપની અંદર જે મેં તમને ઇક્વેશનો મોકલ્યા હતા એ કોઠાની અંદર એક કોઠો છે કે કન્વર્ટ WCB ઇન્ટુ RB એટલે કે પૂર્ણવૃત્ત બેરિંગને આપણે લઘુરૂપ બેરિંગની અંદર કન્વર્ટ કરવાનું છે। તો એ કઈ રીતના કરવાનું? તો એના માટે મેં ઇક્વેશનો આ રીતે મોકલ્યા છે, જુઓ કે કન્વર્ટેશન ઓફ WCB ટુ RB। તો શું છે કે જો તમારો WCB 0 થી 90 ડિગ્રી વચ્ચે હોય તો તમારો RB કેટલો રહે? તો WCB જેટલો જ રહે બરાબર છે। પણ તમને ખબર છે કે જ્યારે આપણે RB લખતા હોઈએ છીએ ત્યારે RB ની અંદર ક્વોડ્રન્ટ આવે એટલે કે દિશા બતાવવી પડે આપણે। WCB ની અંદર આપણે દિશા નહીં, ખાલી ઓનલી એંગલ જ બતાવીએ છીએ કે જ્યારે RB ની અંદર આપણે દિશા પણ બતાવવી પડે। તો RB માટેની દિશા કઈ છે? તો એ પહેલા ક્વોડ્રન્ટમાં છે એટલે કે પહેલું ક્વોડ્રન્ટ આપણું ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે બરાબર છે। પહેલું ક્વોડ્રન્ટ જે છે આપણું એ ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે, જેમ કે આ પહેલું ક્વોડ્રન્ટ છે આપણું, તો અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, અહીંયા ઈસ્ટ અને અહીંયા વેસ્ટ। તો જે આ પહેલું ક્વોડ્રન્ટ છે એ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે, બીજું ક્વોડ્રન્ટ છે એ દક્ષિણ પૂર્વ દિશા બતાવે, તે ત્રીજું ક્વોડ્રન્ટ છે એ દક્ષિણ પશ્ચિમ દિશા બતાવે, અને જે ચોથું ક્વોડ્રન્ટ છે ઉત્તર પશ્ચિમ દિશા બતાવે બરાબર છે। તો એ ચાર ક્વોડ્રન્ટ એ પ્રમાણેના આપણે લેવાના છે, એટલે કે 0 થી 90 એટલે કે આટલું, તો એન અને ઈ ક્વોડ્રન્ટ આવે। હવે બીજું છે 90 થી 180 વચ્ચે જઈએ તો એનો RB કેટલો થાય? તો 180 માઇનસ WCB એટલે કે જે તમારો WCB આપેલો છે એને 180માંથી બાદ કરો, અને જે આન્સર આવે એની આગળ પાછળ S અને E લગાડી દો, એટલે કે S સમથિંગ જે તમારો આન્સર આવ્યો એ અને E બરાબર છે। નેક્સ્ટ છે તમારું થર્ડ ક્વોડ્રન્ટની અંદર કે 180 થી 270 વચ્ચે હોય તો શું કરવાનું? તો WCB માઇનસ 180, જે પેલું છે એ 180 માઇનસ WCB હતું સેકન્ડ ક્વોડ્રન્ટમાં હતું, થર્ડ ક્વોડ્રન્ટની અંદર WCB માઇનસ 180 બરાબર, જે તમારા WCB આપેલા છે અને એની માઇનસ એમાંથી 180 માઇનસ કરવાની, એની દિશા કઈ લખવાની? તો આ તમારી જે એની દિશા છે S અને W લખવાની બરાબર છે। અને તમારો જે ફોર્થ ક્વોડ્રન્ટ છે 270 થી 360ની વચ્ચેવાળો, એની અંદર તમારે ઇક્વેશન કયું વાપરવાનું? તો RB ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ WCB એટલે કે 360માંથી જે તમારો WCB છે એ બાદ કરવાનો, એની અંદર દિશા કઈ લખવાની? તો નોર્થથી વેસ્ટ લખવાની બરાબર છે। તો હવે આ ઇક્વેશનનો એક્ઝામ્પલની અંદર કઈ રીતના યુઝ કરવાનો એ જોઈએ આપણે બરાબર છે। તો પહેલું આપણને આપેલું છે WCB આપેલો છે, આપણને એક્ઝામ્પલની અંદર પૂછ્યું છે કે ભાઈ કન્વર્ટ ફોલોઈંગ WCB ઇન્ટુ RB એટલે કે આવી રીતના એક બે પૂછી લે બરાબર, અંદર ઇંગ્લિશની અંદર આપે કાં તો ગુજરાતીની અંદર આપે કે ભાઈ WCB ને RB માં કન્વર્ટ કરો અથવા તો પૂર્ણવૃત્ત બેરિંગને લઘુરૂપ બેરિંગની અંદર ફેરવો એમ બરાબર છે। તો પહેલું આપેલું છે આપણને WCB ઇઝ ઇક્વલ ટુ 65 ડિગ્રી બરાબર છે, એ 65 ડિગ્રીને આપણે QB RB ની અંદર એટલે કે QB ની અંદર ફેરવવાનો બરાબર છે, રિડ્યુસ બેરિંગની અંદર કન્વર્ટ કરવાનો છે। તો કઈ રીતના કન્વર્ટ કરીશું? તો અહીંયા બુકની અંદર એક માઇનોર મિસ્ટેક આપેલી છે સ્ટુડન્ટ, કે અહીંયા જેટલા પણ QB છે ને એની જગ્યા પર RB આવે બરાબર છે, અહીંયા જેટલા પણ તમને QB આપેલા છે એની જગ્યા પર આપણા RB આવશે બરાબર છે, એટલે કે QB ની અંદર આપણે RB આવશે, એનો મતલબ એ કે દરેક જણા તમે ધ્યાન રાખીને જોજો કે અહીંયા જરાક માઇનોર એક મિસ્ટેક છે કે જે QB છે એની જગ્યા પર આપણો RB આવશે, એટલે કે દરેક જણા ધ્યાન રાખે બરાબર છે। તો
नेक्स्ट आपणे जोवा जोईए अने आपणे एक वस्तु भी छे के भाई क्यूबी अने आरबी अमे बंने सेम ज वस्तु छे बराबर। एटले के तमे आरबी लखो के क्यूबी लखो कोई वांधो नहीं। एटले के आपणे ज्यारे लघुरूप बेरिंग ज्यारे थियरी जोईए तो एनी नीचे एक वाक्य हतुं के आम तो लघुरूप बेरिंग अने वृत्तपात बेरिंग बंने एक ज छे अने बंनेनी किंमत 0 थी 90 डिग्रीनी वच्चे ज होय छे बराबर छे। एटले के क्यूबी लखो तो पण वांधो नहीं बराबर छे। एटले बुकनी अंदर क्यूबी तमने लखेलुं छे। तो आपणी आपणो एक्जाम्पल शू कहे छे कि जो WCB तमारी 65 वेल्यू आपेली होय तो एनो क्यूबी केटलो थाय। तो WCB 65 એટલે શું? તો WCB બિટવીન 65 એટલે કે 0 થી 90 ડિગ્રીની વચ્ચે તમારો WCB થયો બરાબર છે। 0 થી 90 ડિગ્રીની વચ્ચે તમારો WCB થયો। તો જો 0 થી 90 ડિગ્રી વચ્ચે તમારો WCB હોય તો એનો RB કેટલો થાય? તો એનો RB WCB જેટલો જ થાય એટલે કે 65 ડિગ્રી છે મીન્સ કે RB પણ તમારો 65 ડિગ્રી હશે બરાબર છે। અને એની દિશા કઈ લાગશે? તો N અને E એટલે કે N 65 ડિગ્રી E। તો આન્સર જોઈએ આપણે એનો आंसर से क्यूबी एन 65 डिग्री ई बराबर है। केम के आरबी बराबर तो शू थत तो आरबी बराबर WCB बराबर है। आरबी बराबर WCB एट्ले कि आप क्यूबी के 65 डिग्री है एट्ले कि एन 65 डिग्री ई थे बराबर है। एन 65 डिग्री ई फर्स्ट क्वाड्रंट में तो एट्ला बराबर है। हवे सैकंड आपने आपेलू है कि एन 115 डिग्री कई WCB आपने के 115 डिग्री बराबर है। तो 115 डिग्री एट्ले के थाय? तो 115 डिग्री एट्ले कि 90 थी 180 वच्चे। 115 डिग्री एट्ले शू? तो 90 थी 180 वच्चे। तो जो 90 थी 180 वच्चे हो तो एनो आरबी के थाय? तो 180 माइनस WCB एट्ले कि आप WCB के 115 है तो 180 माइनस 115 बराबर है। तो 180 माइनस 115 के थाय? 180 माइनस 115 એટલે 65 ડિગ્રી। અને એની અંદર ક્વોડ્રન્ટ કયો હતો સેકન્ડની અંદર? તો S અને E એટલે કે S 65 ડિગ્રી E। ખબર પડી ગઈ કે તમારો જે WCB છે એ 115 છે એટલે કે 90 થી 180ની વચ્ચે આવ્યો બરાબર છે। એટલે કે એનો RB કેટલો થાય? તો 180 માઇનસ WCB WCB છે તમારો 115 એટલે કે 180 માઇનસ 115 એટલે 65 ડિગ્રી। એના માટે ક્વોડ્રન્ટ કેટલો છે આપણો? તો S અને E બરાબર છે। ક્વોડ્રન્ટ આપણો S અને E છે એટલે કે N S 65 ડિગ્રી E WCB આપણો થશે બરાબર છે। સિમ્પલ સૂત્ર પછી તમારે ગણતરી કરવાની છે પ્લસ એન્ડ માઇનસ બરાબર છે। થર્ડ છે આપણો WCB 165 બરાબર છે। 165 એટલે કે 165 કેટલો થાય? તો 165 પણ 90 થી 180ની વચ્ચે જ થયો એ પણ 165 90 થી 180ની વચ્ચે એટલે કે RB કેટલો થશે? તો 180 માઇનસ 165 એટલે કે 180માંથી 165 બાદ કરવાના એટલે કે 15 આન્સર આવશે। તો 15 આન્સર આપણે આવ્યો તો જુઓ 15 અને એનો ક્વોડ્રન્ટ કયો છે? S અને E ક્વોડ્રન્ટ છે બરાબર છે। એના માટે પણ S અને E ક્વોડ્રન્ટ છે એટલે કે S 15 ડિગ્રી E બરાબર છે। આવી જ રીતના લખવાનું। પછી નેક્સ્ટ આપણો WCB કેટલો છે? તો 195 બરાબર છે। તો WCB આપણો 195 છે એટલે કે 195 એટલે કેટલો થયો? તો 180 થી 270ની વચ્ચે બરાબર છે। 180 થી 270ની વચ્ચે એટલે કે થર્ડ ક્વોડ્રન્ટમાં થયો તો એનો RB કેટલો થાય? તો WCB માઇનસ 180 એટલે કે 195 માઇનસ 180 બરાબર। 195 માઇનસ 180 એટલે કે પાછો 15 આન્સર આવ્યો પણ આ વખતે ક્વોડ્રન્ટ કયો છે આપણો? તો S અને W એટલે કે S 15 ડિગ્રી W બરાબર છે। આવી ગયો S 15 ડિગ્રી W બરાબર છે। S 15 ડિગ્રી W બરાબર। સિમ્પલ ઇક્વેશન કયું છે આપણું? તો 195 છે એટલે કે થર્ડ ક્વોડ્રન્ટ। તો 195 માટે થર્ડ ક્વોડ્રન્ટની અંદર ઇક્વેશન કયું છે? તો WCB માઇનસ 180 આપણે WCB આપણને કેટલા આપેલા છે? તો 195। તો 195 માઇનસ 180 એટલે કે 15 ડિગ્રી અને ક્વોડ્રન્ટ કયો છે? તો S અને W બરાબર છે। ખબર પડી ગઈ? તો WCB 195 માટે નેક્સ્ટ છે આપણું WCB કેટલો છે? 245 બરાબર। 245 એટલે કે શું? તો સેમ હજી 245 એટલે કે 180 થી 270ની વચ્ચે જ થયો 245 એટલે કે RB એનો કેટલો થાય? તો WCB માઇનસ 180 થાય। WCB આપણો કેટલો છે? તો WCB આપણો છે 245 બરાબર છે। 245 WCB છે તો 245 માઇનસ 180 તો 245 માઇનસ 180 કરશો તો કેટલો આવશે? તો 65 આન્સર આવશે। અને થર્ડ ક્વોડ્રન્ટની અંદર તમારો ક્વોડ્રન્ટ કયો લેવાનો છે? S થી W એટલે કે S 65 ડિગ્રી W બરાબર। ખાલી 245 માઇનસ 180 કરશો એટલે કે S 65 W આન્સર આવશે। નેક્સ્ટ WCB આપણને કેટલો આપેલો છે? 295 બરાબર છે। હવે 295 એટલે કે શું? તો 295 એટલે કે 270 થી 360ની વચ્ચે આવેલો છે બરાબર છે। એટલે કે આપણો RB કેટલો થશે? તો 360 માઇનસ WCB WCB કેટલો છે આપણો? 295 એટલે કે 360 માઇનસ 295 બરાબર છે। એના માટે ક્વોડ્રન્ટ કયો લેવાનો? તો N થી W એટલે કે N અને W લેવાનો એટલે કે 360 માઇનસ 295 તો આન્સર કેટલો આવે છે?
आंसर आपणो आवे छे 360 माइनस 295 करशो तो आपणो स्टूडेंट बुक नी अंदर एक मिस्टेक आपेली छे 295 छे बराबर छे पण 295 એટલે કે 270 થી આપણો અપ કહેવાય બરાબર છે એટલે કે 360 માઈનસ WCB થશે એટલે કે 360 માઈનસ 295 થશે તો 360 માઈનસ 295 કરતા આન્સર આવે છે આપણો કેલ્ક્યુલેશન કરીએ આપણે તો 360 માઈનસ 295 આન્સર આવે છે 360 માઇનસ 295 એટલે કે 65 ડિગ્રી આન્સર આવે છે આપણો બરાબર છે એટલે આપણો આન્સર આવશે એન 65 ડિગ્રી ડબલ્યુ બરાબર છે કારણ કે જે 295 જે આપણો એંગલ આપેલો છે 270 થી 360 વચ્ચે આવી ગયો આપણો બરાબર છે એટલે કે 270 થી 360 વચ્ચે આવી ગયો એટલા માટે આપણો 360 માઇનસ WCB થશે એટલે કે 360 માઇનસ 295 એટલે કે અને એનો ક્વોડ્રન્ટ છે આપણો એન અને ડબલ્યુ એટલે કે 360 માઇનસ 295 એટલે કે 65 આન્સર આવશે અને 65 એન 65 ડબલ્યુ આન્સર આવશે બરાબર છે તો સિમ્પલ ઇક્વેશન પરથી તમારે કેલ્ક્યુલેશન કરવાના છે બરાબર છે જો તમને આજના વિડીયોની અંદર સમજણ ના પડી હોય તો તમે પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક કરીને મને પૂછી શકો છો બરાબર છે એટલે કે હજુ પણ ટાઈમ છે તમારી જોડે જે ઇક્વેશન તમને મોકલેલા છે ગ્રુપની અંદર ઇક્વેશન ધ્યાનથી જોજો તો જેથી કરીને તમારા તમને એક્ઝામ્પલ ગણતી વખતે કોઈ પણ જાતના ઇસ્યુ આવે નહીં બરાબર છે તો આવતીકાલે નવા વિડીયોની અંદર નવા એક્ઝામ્પલ સાથે મળીએ આપણે તો સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ